ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્ર લેખન વિશેનો અભ્યાસ કરીશું. તો એમાં જ્યારે આપણે પત્ર લખતા હોય છે, અલગ અલગ ટોપિક પર લખતા હોય છે, દરેક વિષય આપેલો હોય છે, તેમાં પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો પર તેનું ધ્યાન રાખે એના વિશે આપણે જાણીશું. કે સરનામું, તો પત્ર લખતી વખતે સૌથી ઉપર જમણી બાજુ ના મથાળે પત્ર લખનારે શું કરવાનું છે, પોતાનું પૂરું નામ તથા સરનામું લખી તેની નીચે તારીખ લખવાની હોય છે. પછી જેને પત્ર લખ્યો હોય તેનું સરનામું પોસ્ટ કાર્ડ કે અંતર્દેશીય પત્રમાં ચોક્કસ ખાનામાં લખવું, તેમાં જેને પત્ર લખ્યો હોય તેનું પૂરું નામ, શેરી કે સોસાયટીનું નામ, ગામ કે શહેરનું નામ તેમજ પિનકોડ નંબર લખવા. જો પત્ર લેખનના પ્રશ્નમાં પત્ર લેખકનું સરનામું આપ્યું હોય તો એ જ સરનામું લખવું જોઈએ. પછી સંબોધન છે. પત્ર બે પ્રકારના હોય છે, એક અંગત પત્ર અને એક બિન અંગત પત્ર. તો પત્રના સમાચાર કે વિગતોમાં આપણે અંગત બાબતો લખી શકીએ છીએ, આપણી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ, તેવા પત્રને અંગત પત્ર કહે છે. તેમાં વડીલોને પૂછે કે આદરણીય કે મુરબ્બી એવું સંબોધન લખાય છે. સરખી ઉંમરનાને પ્રિય કે વહાલા લખાય છે. આપણાથી નાની ઉંમરનાને ચિરંજીવી કે વહાલા જેવું સંબોધન લખાય છે. એવી જ રીતે પત્રને અંતે વડીલોને પ્રણામ કે વંદન લખાય છે. સમાન વયનાને યાદ, શુભેચ્છા, સ્મરણ વગેરે લખાય છે. નાની ઉંમરનાને આશીર્વાદ કે આશીષ લખાય છે. કેવળ કામકાજની વાતો લખેલી હોય તેવા પત્રને બિનઅંગત પત્ર કહે છે. આ પત્રમાં જેને પત્ર લખવામાં આવે છે તેમને માનસૂચક લખાય સંબોધન લખાય છે, જેમ કે માનનીય શ્રી, શ્રીમાન. આ પ્રકારના પત્રને અંતે આપનો વિશ્વાસુ લખી પત્ર લખનાર પોતાની પૂરી સહી કરે છે. જો પત્ર લેખક કોઈ સંસ્થાના હોદ્દેદાર હોય તો એમનો હોદ્દો સૂચવતું લખાણ રબર સ્ટેમ્પથી છાપવામાં આવે છે. ત્રીજી બાબત એ ધ્યાન રાખવાની છે કે પત્રની વસ્તુ, કે પત્રમાંની વસ્તુ સ્પષ્ટતાથી લખવી જોઈએ. વિગતો યોગ્ય ક્રમમાં અને જરૂરી ફકરા પાળી લખવા જોઈએ. પત્રમાં વધુ પડતી લાગણી કે ભાવુકતા પર ન દેખાડવી જોઈએ. બિન અંગત પત્રમાં હકીકતો તાર્કિક રીતે દર્શાવવી જોઈએ. પત્રની ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો મૂકવા જોઈએ. તો આપણે જે છે પહેલો પત્ર આપણે જોઈશું કે દિવાળીની રજામાં તમે કેવી રીતે પસાર કરવાનો છો તે જણાવતો પત્ર તમારા મિત્રને લખો. તો જમણી બાજુ એડ્રેસ છે જિગ્નેશ ઠાકર, ઉદાહરણ તરીકે છે 15 તેજલ પાર્ક ગોધરા 389001. પછી છે કે તારીખ લખવાની 5/10/16 છે. તો પ્રિય મિત્ર અશોક, હું કુશળ છું અને તારી કુશળતા ઈચ્છું છું. તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ જવા ઈચ્છે છે, પરંતુ આ વખતેની દિવાળીની રજામાં હું ક્યાંય જવાનો નથી. હું મારા અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું. દરરોજ વહેલી સવારે પપ્પા સાથે ફરવા ચાલવા જવાનો છું. મારા મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ મારા ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી ખૂબ સરસ રીતે શીખવી શકે છે. તે અમને અંગ્રેજી બોલતા ચાલતા શીખવવાના છે અને ચેસ રમતા આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતા શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે નિશાળના મેદાનમાં 1 કલાક વોલીબોલની પ્રેક્ટિસ કરવા જઈએ છીએ. આ ઉપરાંત મારે શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે. આ બધા કાર્યક્રમમાં દિવાળીનો તહેવાર પણ માણવાનો છે. તું પ્રવાસથી આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું છું. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. નિધન તારો મિત્ર જિજ્ઞેશ. પછી બીજો છે
એમાં લેટર છે, એમાં છે કે તમારી બહેનના લગ્ન છે અને તમે નિશાળે જઈ શકો તેમ નથી, તેથી તમારા શિક્ષકને તેની જાણ કરતો રજા ચિઠ્ઠી લખો. તેમાં શું આવશે? આ રીતે જમણી બાજુ એડ્રેસ લખો, અસ્મિત ઈસા 6 મૈત્રી પાર્ક સોસાયટી નારાયણપુર અમદાવાદ 3800013 તારીખ 6/9/16. તેમાં છે પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ. મારી મોટી બહેનના લગ્ન 8/9/16 ના રોજ છે. અમે બધા અત્યારથી લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈકાલે જ અહીં આવ્યા અને સગાવાલા પણ આવ્યા છે. આથી હું 6/9/16 તારીખ 10/9/16 સુધી શાળાએ આવી શકું તેમ નથી. તમારી 5 દિવસની હા રજા મંજૂર કરવા મહેરબાની કરશો. પછી લખવાનું છે કે શાળામાં આવ્યા પછી હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરીશ. લિખિત નાપનો આજ્ઞાકિત સમીક્ષા ધોરણ 9 અને નંબર 21. એવી રીતે છે. ત્રીજું છે લેટર છે કે એનો ટોપિક છે તમારી સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી, તે અંગેની ફરિયાદ યોગ્ય અધિકારીને કરો. તો એમાં આવશે કે ઉદાહરણ તરીકે આપેલું છે, એમાં તમારું એડ્રેસ લખવાનું છે, પંકજ કે પરમા 10 ઝલક સોસાયટી મેમનગર અમદાવાદ 3800052 તારીખ 5/2/17. તો એમાં છે કે પછી લખવાનું છે પ્રતિ અધ્યક્ષ શ્રી મેમનગર જિલ્લા નગરપાલિકા લખત ત્યાં એમાં વિષય એટલે બાબત, આપણે શેના વિષય ઉપર કયા બાબત ઉપર આપણે લેટર લખીએ છીએ એ લખવાનું છે. તેમાં નિયમિત સફાઈ કરાવવા બાબત. પછી એમાં શું છે આગળ લખવાનું છે સાહેબ શ્રી, તો કે જય ભારત સાથ જણાવવાનું કે છેલ્લા 2 માસથી અમારી સોસાયટીમાં સફાઈ કરવા આવનાર સફાઈ કામદાર ખૂબ જ અનિયમિત છે. દરરોજ સવારે સફાઈ કરવાની હોય છે, પરંતુ તે અઠવાડિયામાં ભાગ્યે જ 2 દિવસ આવે છે. રસ્તા બરાબર વળાતા નથી, કચરાના ઢગલા નિયમિત ભરાતા નથી, પરિણામે દુર્ગંધ અને માખીઓનો ત્રાસ અસહ્ય થઈ પડ્યો છે. વળી તેમાં વળી ઢોરના મળમૂત્ર ભળે છે. સોસાયટીમાંથી નીકળતા નાક દબાવીને નીકળવું પડે તેવી સ્થિતિ છે. સોસાયટીના ઘણા રહીશો બીમાર થઈ ગયા છે. સફાઈ કામદારને સફાઈ કરવા જણાવીએ છીએ, પરંતુ તે એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખે છે. છેલ્લે લખવાનું છે કે આપશ્રીને નમ્ર વિનંતી કે આપશ્રી આ અંગે જરૂરી તપાસ કરી તાત્કાલિક સફાઈ કરાવવાની વ્યવસ્થા કરશો. જી આભાર સહ આપનો વિશ્વાસ હું પંકજ પરમાર. તે એવી રીતે દરેક વિષય ઉપર પત્ર લખેલો હોય છે. એમાં અલગ અલગ ટોપિક પણ તમને આપેલા હોય છે. એવી રીતે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. પછી એમાં છે બીજું, તમે અભ્યાસ કેવી રીતે કરો છો તેનું વર્ણન કરતો પત્ર તમારા પિતાને લખો. પછી છે અલગ બીજો વિષય છે, તમારા મિત્રના પિતાનું અવસાન થયું છે તેને આશ્વાસન આપતો પત્ર લખો. એના પછી બીજો વિષય છે કે તમારા વિસ્તારમાં જાહેર બગીચો બનાવવા માટેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો. એના પછીનો ટોપિક છે તમારા વિસ્તારમાં બસ સેવા શરૂ કરવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો. તો તમે જ્યારે પત્ર લખો છો, આ 2-3 ઉદાહરણ જોઈએ, એ બધા તમારે શું કરવાનું છે. જે CW છે અલગ પાર્ટ છે, એ બધું એમાં લખવાનું રહેશે અને એને જોવાનું રહેશે કે પત્ર કેવી રીતે લખાય છે એ બધું જોવાનું છે. અને એમાં જ્યારે પત્ર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એનો પણ
જાણકારી મેળવવાની છે, જાણે કે સરનામું લખતી વખતે જમણી બાજુ લખવાનું, પછી એના નીચે તારીખ લખવાની, પછી એમાં પિનકોડ એડ્રેસ લખી પિનકોડ નંબર છે બરાબર લખવાનું છે, પછી સંબોધન લખવાનું હોય એમાંય પત્ર છે અંગત અને બિનઅંગત હોય છે તો એ પણ જોવાનું છે, પછી જે વડીલો હોય એને પૂજ્ય આદરણીય કે મુરબ્બી એવું સંબોધન લખાય છે, પછી જે સરખી ઉંમરના હોય એના શું ધ્યાન રાખવાનું છે એને લખતી વખતે એને પ્રિય કે વહાલા તરીકે લખાય છે, ને આપણાથી નાના હોય એને ચિરંજીવી કે વહાલા એવું સંબોધન લખાય છે, પછી વડીલોને જ્યારે પત્ર પૂરો થાય છે ત્યારે વડીલોને પ્રણામ કે વંદન લખાય છે, પછી સમાન મહિના હોય છે એની યાદ શુભેચ્છા સ્મરણ એ રીતે લખાય છે, નાની ઉંમરના ને આશીર્વાદ કે આશીષ એવા સંબોધનો લખાય છે, પછી જ્યારે પત્રની વસ્તુ છે તેમાં કેવી જાય છે, પત્રની જે ભાષા છે એ કેવી હોવી જોઈએ, શુદ્ધ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, અને સ્વચ્છ અક્ષરે પત્ર લખવાનો હોય છે, એમાં પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો મૂકવાના હોય છે, અને એની ભાષા કેવી હોવી જોઈએ, શુદ્ધ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, અને સારા અક્ષરોથી અને યોગ્ય પેરેગ્રાફ પાડી અને એ પત્ર લખવાનો હોય છે. તે એવા આવા તમને એક્ઝામમાં આ તો આપેલા છે ઉદાહરણો, એ રીતે ગમે તે તમને વિષય ઉપર પત્ર લખવાનો હોય તો તમે આ રીતે જ જે તમને ઉદાહરણ આપ્યા છે એ જ પ્રમાણે તમારે લખવાના રહેશે. જે આ પત્રો છે એ તમે જે વ્યાકરણ વિભાગ છે એમાં સુંદર અને સુવાચ્ય અક્ષરે આ જે બધા ઉદાહરણો આપ્યા છે આ ત્રણ જે છે તમને પત્રના એ તમારે લખવાના રહેશે અને એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ. અહીં લેક્ચર પૂર્ણ થાય છે.